જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં સુરતથી આવેલા એક વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવ્યો છે તે વિસ્તારને જિલ્લા આરોગ્ય વહીવટી તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરેલ છે। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં સુરતથી આવેલ વ્યક્તિને કોરોના 19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। બાપ દીકરી સુરતથી નવાગામ આવ્યા હતા। તે પટેલ યુવકની ઉંમર 37 વર્ષ છે, જેનો રિપોર્ટ રવિવારે મોડી સાંજે પોઝિટિવ આવ્યો હતો। આથી આ દર્દીને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા છે। ત્યારે જામનગર જિલ્લામાં ઘણા દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પણ આપણા કોરોના વોરિયર્સ પોતાની જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે અને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે। દર્દીના ઘર તથા શહેરી ગલીને આરોગ્યની ટીમ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને લોકોની અવરજવર પર રોક મૂકવામાં આવી છે। નવા ગામમાં એક કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ છે। નવા ગામમાં પણ એક પોઝિટિવ કેસ આયાતી હોવાનું જાહેર થયું છે, ત્યારે નવાગામ ગ્રામ પંચાયત દ્વારા તકેદારીના ભાગરૂપે આગામી 7 દિવસ સુધી માત્ર ને માત્ર દૂધ તથા દવાખાનું ખુલ્લા રાખવાના આદેશ આપવામાં આવેલ છે, તેવું નવાગામના યુવા સરપંચ શ્રી સંજયભાઈ ચોવટિયાની યાદીમાં જણાવ્યું। હર્ષલ ખંદેડિયા, ZSTV જામનગર।